ચૂંટણી લડશે તેવી જાહેરાત આજે કરી દેવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા। મહિલાઓ ખાસ કરીને શકુંતલા વસાવા પણ જેલમાં છે, કેવી રીતે તૈયારીઓ કરશે ચૈતર વસાવા ચૂંટણી લડશે માટે? જો આ મોદી સરકાર એવું કહે કે બેટી પઢાવો બેટી બસાવો, તો આ શકુંતલા બેનને જેલની પાછળ કેમ નાખ્યા? એટલે હવે કેજરીવાલે કહ્યું કે શકુંતલા બેન ની 20 તારીખે બેલ અરજી છે સુપ્રીમ કોર્ટ ની અંદર, જો શકુંતલા બેન બહાર આવે છે તો પછી તમારી કેવી રણનીતિ રહેશે ચૈતર વસાવા માટે? ચૂંટણી પ્રચાર તમે લોકો કેવી રીતે કરવાનો છો? કારણ કે હવે કન્ફર્મ થઈ ગયું છે કે ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે। હા, લડવાના છે, જેલમાં હશે તો બી લડીશું। જેટનો પ્રચાર કેવી રીતે કરશો? ગરીબ લોકોનો તે પ્રશ્ન ઉઠાવે એટલે આ લોકોને પેટમાં દુખે। કેવું લાગ્યું આજે બે બે મુખ્યમંત્રી ચૈતરભાઈ માટે સમર્થન કરવા માટે આવ્યા હતા? ખૂબ સરસ લાગ્યું। બીજા પણ લોકો આપણી સાથે, શું નામ ભાઈ તમારું? જિગ્નેશ। ક્યાંથી આવ્યા છો? જેરગામથી। ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે, શું કહેશો? લડશે અને જીતશે ભી, લડશે અને જીતશે ભી, સરકાર ગમે એટલો હેરાન, સરકાર ગમે એટલી હેરાન પરેશાન ચૈતર વસાવા કરશે, પણ હવે આદિવાસી સમાજ આખો જાગી ગયેલો છે, ગામે ગામ યુવાનો જાગૃત બની ગયા છે, વડીલો જાગૃત બન્યા છે અને આખો આદિવાસી સમાજ એક થવા લાગ્યો છે, એટલે આવનાર દિવસો માટે ચૈતર વસાવા 100% સાંસદ બનવાના છે। જો ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે તો પછી ગામે ગામ લોકો, યુવાન મિત્રો, વડીલો, સરપંચો, આગેવાનો બધા જાગૃત બની ગયા છે અને ચૈતર વસાવાની જવાબદારી હવે યુવાનો ઉપાડશે અને અમને 100% વિશ્વાસ છે કે ચૈતર વસાવા સાંસદ બનવાના છે। મોદીજી, આદિવાસી ચાલે, મોદીજી જીતની વાઇટ દાઢી બઢાઓગે ના ઉતની કાટેંગે હમ લોગ આદિવાસી। અચ્છા 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 અચ્છા, મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે આદિવાસીના કામ તો મેં પણ કર્યા છે, એનો એનો શું જવાબ? એક જ ખાલી છે ને, એક જ ઉપાય, એક જ કામ કર્યું છે તે બતાવો। મનસુખ વસાવાએ કીધું છે ને, શું કામ કર્યું છે? શું કામ કર્યું તે ખાલી બતાવો। અગર મનસુખ વસાવાએ કુછ કામ કિયા હો ના, એક કામ બતા દઉં, ઓર હમ તુમકો બતાઉંગે દિલ્હી મેં ઓર તુમ્હારે સુરત મેં કિતને કામ હુએ બતા દો। એક ભી કામ ભી નહીં કિયા હૈ, બસ ખાલી બાકી હૈ ઓર કુછ નહીં હૈ, બસ બાકી રોડ નહીં બનાવતા હૈ લોકો, યે હૈ ના, યે કુછ નહીં હૈ, બસ મનસુખ વસાવા લોલીપોપ દે રહા હૈ। હેલો, એક જ કામ બતાવો ખાલી મનસુખ વસાવાનું, કાલ કી બાત કરતે હૈ। મનસુખ વસાવા કે સાલે કે ઘર કા કામ કિયા હૈ ના, વો મજદૂરો કો આજ તક વો રોજગારી નહીં દિયા હૈ। મનસુખ વસાવાનું હવે પિક્ચર પૂરું થઈ ગયેલું છે, હવે લોકો બધા, હા હવે લોકો બધા ચૈતર વસાવાની ઈચ્છે છે અને ચૈતર વસાવા 100% સાંસદ બનવાના છે। મનસુખ વસાવાને બોલવાની સભ્યતા નથી, આદિવાસીઓ માટે એક જ કામ બતાવો ખાલી મનસુખ વસાવાનું। આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે મનસુખભાઈ છે ને, આજ સુધી કઈ નહીં કર્યું, કર્યું હોય ને તો અમને બતાવો, ચૈતર વસાવા બાકી બીજું કઈ નહીં, ચૈતર વસાવા, હા મનસુખ વસાવાનું ખાલી એક જ કામ બતાવો તમે। અચ્છા છોટુભાઈ વસાવાએ ગઈકાલે આવતીકાલે એક નિવેદન આપ્યું છે કે ચૈતર વસાવાના જે સમર્થકો છે તો ગાંડા છે, એવું મનસુખ છોટુ, મનસુખભાઈ ગાંડો છે, મનસુખભાઈ છોટુભાઈ વસાવા એવું નિવેદન આપ્યું છે કે એવું નહીં કહેતો, મનસુખભાઈ છોટામથી જીત્યા છે બરાબર, આપણા આદિવાસી છે, પણ એમને અમારા આદિવાસી માટે શું કર્યું તમે? હે, આદિવાસી માટે શું કર્યું? કશું જ નથી, હા પણ ચૈતર વસાવા એક થી અમારે 1.5 વર્ષ થઈ ગયા બરાબર, તો આદિવાસી માટે એટલી લોકચાના વિતાવી છે ને, બહુ થઈ ગયું, એટલે હવે ભાઈ ને છે ને, મનસુખભાઈ સાંસદ છે તો ભી સાંસદ ને હજુ હાલમાં છોકરા નહીં ઓળખતા, પણ હાલમાં છોકરા તમે પૂછવા જઈએ ને ગામે ગામ, તો છોકરા આ ચૈતરભાઈ છે એમ કરીને કહેતા છે, મનસુખભાઈ ને કોઈ ઓળખતું નહીં, કેજરીવાલ ચૂંટણી માફ કરજો ચૈતર વસાવા ચૂંટણી લડવાના છે ભરૂચ લોકસભા થી, શું કહેશો? સપોર્ટ છે, સોરી કેમ કે હું છે ભાઈ, એક જ ચાલે ચૈતરભાઈ વસાવા, કેમ કે હું છે એ ભણેલા ગણેલા છે, એ અમારું બધું વસ્તુ સમજે છે, જે હોય તે અમારી મતલબ ગમે તે પ્રોબ્લેમ હોય સોલ્વ કરી દે,
अच्छा अच्छा મનસુખ વસાવાનું એવું કેવું છે કે ભરૂચ લોકસભાની અંદર જે વિધાનસભાઓ છે તેમાં ભાજપનું રાજ છે, તાલુકા પંચાયત 100% ભાજપ પાસે છે, જિલ્લા પંચાયતો ભાજપ પાસે છે, છતાં ચૈતર વસાવા કેવી રીતે જીતશે? એ બધું વસ્તુ અમારે જોવું નથી, અમારે ખાલી સપોર્ટ છે ચૈતર વસાવા સાહેબનો, બસ બરાબર છે. ચૈતર વસાવા જે તે વખતે એમએલએ બન્યા તે વખતે અમારે બૂથ લેવલ સુધી અમારી જે ચૈતરબાઈની કામગીરી માટે અમારા ગામે ગામ બૂથ લેવલ સુધી અમારી જે કાર્યકરોની જે ટીમ હતી એ બધી બૂથ લેવલ સુધી અમે બધું એ કરીને પછી આ ચૈતરબાઈને વિધાનસભામાં મોકલ્યા છે. હજુ પણ અમે લોકસભામાં ચૈતરબાઈને મોકલવા માટે બૂથ લેવલ સુધી અમે કામગીરી કેજરીવાલ સાહેબે પણ અમે તો પહેલેથી એમને સંસદ છે એવું માની લીધું છે, લોકો કામગીરી કરવા લાગી ગયા છે. હા, આજે તમે આજે બધા જે માણસો આવ્યા છે એ ચૈતરબાઈના સમર્થનમાં આવ્યા છે. સંસદ તરીકે ચેતર વસાવાને જ લોકો જોવા માંગે છે, સારા કામ કરી રહ્યા છે, બરાબર છે. તો અમે તો એમના સપોર્ટમાં આવીશું બધા, બરાબર છે. ચેતરભાઈ જિંદાબાદ. મનસુખભાઈ ને આદિવાસીઓને અનુસૂચિત 5 પૈસા એ કાયદા અમલવાળીનો એમને કોઈ ભાન જ નહીં હજુ, એટલે તો બીજેપીમાં એ કર્યા કરે. અમે પોતે પણ મનસુખ વસાવાને ખોબે ખોબે વોટ આપ્યા છે, 6 વખત એમને એમપી બનાવ્યા છે. તો એમણે અમારા આદિવાસી સમાજ માટે જો અમારું કેવડિયાથી જો સૌરાષ્ટ્ર સુધી જો પાણી જતું હોય કેનાલના મારફતે તો એ ફક્ત અમારા નાંદોદ તાલુકામાં કે પછી ડેડિયાપાડા તાલુકામાં જો અમને એ પાણી નર્મદાનું પાણી આપતે તો અમને બી લાગતે કે અમારા એમપી અમારા સાંસદ અમને કશું કામ અપાયું, એવું તો કશું આપ્યું ને. આજે એમના મત વિસ્તાર એમના ગામના નજીક રાજપીપળાની અંદર બી તમે જાઓ ને તો પીવાના પાણીના ઇફાફા છે. તો મનસુખભાઈ 30 વર્ષથી સાંસદ છે એ શાના માટે એ બહુ મોટી વાતો કરે છે? હજુ લોકોને પીવાના પાણી નથી, આરોગ્યની સુવિધાઓ નથી, શિક્ષણ નથી, તો કયા મોડે મનસુખ સાહેબ કહે છે કે મેં વિકાસના કામો કર્યા છે? અચ્છા, ગઈકાલે છોટુ વસાવા જે પોતાને આદિવાસી નેતા ગણાવે છે તેમનું એક નિવેદન આપ્યું કે ચૈતર વસાવાના જે સમર્થકો છે તે તો ગાંડા છે, તે લોકોને ખબર નથી. પોતાની પાર્ટીના લીધે બધા કહે હકે ભાજપવાળા કે ચૈતર વસાવા આમ છે, પછી આમ આદમી પાર્ટીમાંથી ચૈતરભાઈ લડે છે એટલે પાર્ટીને તો પાર્ટીનો વિરોધ કરે તો જ પોતાનું ઉગે. ભાજપ કે પછી અન્ય બીટીપી કોઈ પણ પાર્ટી પોતાનું વાહવાહી ના દેખાડે તો એનું કોઈ શું ઉગવાનું નથી. ને ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા તો છે જ, પણ આદિવાસી સમાજનો ઉગતો ચહેરો છે અમારો, ને એ લોકસભા લડવાના છે અને જીતશે પણ, અને દિલ્હી જવાના જ છે. દિલ્હી જશે એવી અમને આશા છે અને એના માટે અમે એડી ચોટ લગાવી અને મહેનત પણ કરીશું ને ચૈતરભાઈને સંસદ બનાવીશું. ચેતરભાઈથી ભાજપ એટલું ગભરાઈ ગયો છે ને, એટલું ગભરાઈ ગયો છે. જો ભાજપ એટલે હું, એક તો અડાણી અંબાણીનું સરકાર છે, ચેતરભાઈ જનતાનું નેતા છે, જનતા એટલા કે ગુજરાત આખા દેશનો એને પ્યાર મળતો છે અત્યારે આજની ડેટમાં, બરાબર. નેક્સ્ટ અમારું સીએમ, ગુજરાતનું સીએમ ચેતરભાઈ વસાવા, નરેન્દ્ર મોદી આવે કે અડાણી આવે કે અંબાણી આવે કે આપણા તરીપાર અમિત શાહ આવે, કઈ ફરક નથી પડવાનો, એમ સમજી લેજો. ચેતરભાઈ છે ને જનતાને લોકોને દિલમાં છે, એના મોદી થી આવાય ને તો બી કઈ ફરક નથી પડવાનો. ચેતરભાઈ જિંદાબાદ. ચૈતરભાઈ સાહેબ છે ને અમારા દિલમાં છે અહીંયા, અને ચૈતરભાઈ માટે અમે જાન બી આપી દઈએ, ટાઈમ આવે ને તો જાન બી આપી દે હું, જાન બી કુરબાની કરી દે હું. અને આજે જેટલા બીજેપીના નેતા છે ને એ લોકોને, એ લોકો છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું, અને એ લોકોને ખબર પડી ગયેલી છે કે હમણાં અમારો કંઈ ચાણો ભાણો કંઈ આવવાનું નહીં. ચૈતરભાઈ જિંદાબાદ છે અને જિંદાબાદ રહેગા જીતેગા. અનુસૂચિત 5 ને પૈસા 1 તરીકે આપણે છે ને ગ્રામ સભાનો જે આપણે પંચાયતનો ખરો કે નિર્ણય ગ્રામ સભા કરી શકે, આપણે કોઈ બી તાલુકા સભ્ય તાલુકા પંચાયત કે કોઈ બી કંઈ નહીં કરી શકે, બરાબર. તાલુકા ગ્રામ સભા જ કરી શકે તે હાલમાં ચાલતું નથી. શું કહેશો તમે પણ કહી રહ્યા હતા?
અમારે એ કેવું હતું કે મનસુખ સાહેબ ચૈતર વસાવાને અત્યારે આવા નેતા છે તેવા નેતા છે એવું ખોટી રીતના બધું કહી રહ્યા છે, તો મનસુખ વસાવાને આ આદિવાસી સમાજે છેલ્લા 30 વર્ષથી સંસદ બનાવ્યો છે, તો આદિવાસી સમાજ માટે એમણે કયા કામો કરાવ્યા છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, ત્યાં આદિવાસીઓને રોજગાર મળશે, આદિવાસીઓની જમીન ત્યાંથી લઈ લેવામાં આવે છે, લારી ગલ્લા મૂકીને લોકો રોજગાર ચલાવતા તે છીનવીને હટાવી લેવામાં આવ્યા છે, તો મનસુખ વસાવા કયા મોડે કહે છે કે આદિવાસીઓનો વિકાસ કર્યો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં જાઓ, ત્યાં અમારા ટોટલી આદિવાસીઓની 73 ડબલ જમીન હતી, આજે ત્યાં 73 ડબલ શેના માટે હટાવ? કેમ કે આદિવાસીઓની જમીન કોઈ ઉજળિયાત વર્ગ લઈ શકે એના માટે 73 ડબલ હટાવી દીધું છે એમણે, અને ત્યાં વિકાસ કર્યો છે એવું કે વિકાસ તો એમના નેતાઓનો થયો છે, જે ટોટલી હોટલો છે મોટી મોટી બધી બિલ્ડિંગો બનશે એ તો એ લોકોના બીજેપીના નેતાઓની છે, અમારે ક્યાં આદિવાસીઓના લારી ગલ્લા હતા તે પણ હટાવી લીધા છે, તો અમારો ક્યાં વિકાસ છે? અમારો તો વિનાશ કરવા બેઠી છે સરકાર, અમારો વિકાસ કરવા નથી બેઠી, અમારો આદિવાસી સમાજનો વિનાશ કરવા બેઠી છે, માત્ર ને માત્ર વિનાશ જ થયો વિનાશ. મનસુખ વસાવે અમારા સમાજ માટે એમણે એક કામ કર્યું છે, અમારા સમાજને વેચવાની દલાલી કરી છે એવું અમે માનીએ છીએ. તો જે રીતે તમે જોયું, જે રીતે તમે જોયું કે એ મનસુખ સાહેબ ને અમે બતાવી દઈશું, 2024 ની હમણાં ઇલેક્શન થયે ને, એ મનસુખભાઈ ને બતાવી દઈશું કે અમારો પાવર શું છે, આદિવાસીઓને વેચવાનું જે કાવતરું કર્યું છે ને એ અમને બતાવી દઈશું અમે એમને. તો જે રીતે તમે જોયું કે આદિવાસી લોકો આપણી સાથે હતા, ચૈતર વસાવાના સમર્થકો આપણી સાથે હતા, નેત્રંગની અંદર આ મહાસભા યોજાઈ અને મહાસભાની અંદર જ્યારે કેજરીવાલે એલાન કર્યું કે આવનારા 2024 લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ, માફ કરજો, ચૈતર વસાવા ભરૂચ લોકસભામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે, ત્યારે જે દ્રશ્યો હતા તે જોવા જેવા હતા. દરેક લોકો પોતાની ખુરશી પર ઊભા થઈ ચૈતર વસાવા માટે જે છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, અને જે રીતે આ લોકોએ કહ્યું કે ચૈતર વસાવા 2024 લોકસભાની ચૂંટણીમાં લડશે અને જીતશે, પણ એવું પણ કહ્યું કે ચૈતર વસાવાની સામે ગમે તે આવે મનસુખ વસાવા લડશે કે કોઈ અન્ય નેતા લડશે, એ નેતાઓ માટે કોઈ પ્રચાર કરવા આવશે, નરેન્દ્ર મોદી પ્રચાર કરવામાં આવે કે કોઈ બીજો નેતા પ્રચાર કરવામાં આવે, કોઈ પણ નેતા પ્રચાર કરવામાં આવે, અમે ચૈતર વસાવાની સાથે અડીખમ રીતે ઉભેલા છે. અને એ પણ આ લોકોનું કહેવું હતું કે છેલ્લા 6 ટર્મથી મનસુખ વસાવાએ માત્ર ને માત્ર આદિવાસી સમાજને વેચવાનું કામ કર્યું છે, અને સાથે એ પણ કહેવાનું હતું આ લોકોનું કે જે જનજંગલ જમીનનો વિકાસ કરવાનો હતો તે નથી થયો, માત્ર ને માત્ર આદિવાસી સમાજને વેચવાનું કામ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું છે કે 2024 લોકસભાની ચૂંટણીમાં થોડોક જ સમય બાકી રહે છે, તો આ લોકો જો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે છે તો પણ, અને જેલમાં રહે છે તો પણ, આ બંને સંજોગોની અંદર આ લોકો કઈ રીતે પોતાની પ્લાનિંગ કરે છે અને કેવી રીતે 2024 લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને જીત અપાવવા માટે પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું. કેમેરા પર્સન સાથે મોહી વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, ભરૂચ, નેત્રંગ. બંધ કરું.